પાંડુભાઈ રાશિફળ વિશે પણ જાણીશું ને આવી અનેક ઉપાયો પણ જાણીશું. કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે ઉપલેટાથી મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ આપનો પ્રશ્ન અને વિગતો જણાવો. મહેન્દ્રભાઈ આપને વિનંતી કરું છું કે પહેલા તો આપ પોતાના ટીવી નું વોલ્યુમ ઓછું કરજો જેથી અમારી સાથે ચર્ચા કરી શકો. હેલો હેલો જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ બોલો વાલા. હા મારે ભાઈ મહેન્દ્રભાઈ લગ્ન વિશે નું મારે જણાવવું છે. જન્મ તારીખ સમય સ્થળ. હા હેલો જન્મ તારીખ જન્મ સમય. મહેન્દ્રભાઈ પહેલા તો આપ પોતાના ટીવી નો વોલ્યુમ ઓછો કરી દો જેથી આપ અમારી સાથે ચર્ચા કરી શકો. આવું જ થાય છે જયારે દર્શક મિત્રો પોતાના ટીવી નો વોલ્યુમ ઓછો વધારે રાખે છે, પોતાનો અવાજ સાંભળવા માંગતા હોય છે. ફોન પણ કટ થઈ ગયો છે અને એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે કાંતિભાઈ રાજકોટ થી. કાંતિભાઈ આપનો પ્રશ્ન અને વિગતો જણાવો. મારા બાબા વિશે પ્રશ્ન છે બેન. હા આપના બાબા ની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવો. જન્મ તારીખ છે ને 27/9/2005. સમય? સમય 10:20 સવાર માં. ભગવાનની દયાથી બધે ફરવાનું થાય છે તો આ બધી ભાષાઓની સમજણ પડે. બાકી શુદ્ધ ગુજરાતી એ બે ને તો ભગવાને ભૂલો પડે એવા અમારા દર્શક મિત્રો છે. ભાષા સમજણ પડે એને જ પડે. પુનર્વસુ નક્ષત્ર અને કર્ક રાશિ છે. મિત્રો તમે જયારે ફોન કરતા હોય ત્યારે બને ત્યાં સુધી તમારા ટીવી ના વોલ્યુમ ને હાવ ધીમો કરી નાખજો, કારણ કે તમે અમારા સુધી પહોંચી શકો. તમે જયારે અમને ફોન કરો કદાચ અમારા સાથે સંપર્ક નથી થઈ શકતો તો તમને તો દુઃખ થાય પણ અમને બહુ દુઃખ થાય કે અમે તમારા સુધી ન પહોંચી શક્યા. કારણ કે ઘણા પ્રયત્ન પછી આપ અમારી સુધી આવતા હોજો તો અમને આ વસ્તુની ખબર છે. આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખજો. ભવિષ્યની વાત, અહીંયા રાહુ મહારાજ મીન રાશિના બેઠેલા છે. પાંચમા સ્થાનમાં પિતૃદોષ કરી રહ્યા છે. પિતૃદોષના કારણે કદાચ ધીમી ગતિએ સફળતા મળે એવા યોગ બની રહ્યા છે. સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ, સૂર્ય અને ગુરુનો એક સારા આધ્યાત્મિક યોગ બની રહ્યો છે. આગળ જતા બીજો કોઈ વાંધો દેખાતો નથી. ભાગ્ય ખૂબ જ પ્રબળ છે પણ સાથે સાથે પિતૃદોષની સાથે સાથે ભાગ્યસ્થાનમાં રહેલો ચંદ્ર અને શનિનો વિષયોગ પણ ક્યાંક ને ક્યાંક એને ભાગ્યના ઉદયમાં ક્યાંક ને ક્યાંક થોડી તકલીફો આપશે. તો આવા સમયે શ્રીકામ સિદ્ધિકામ વા ગ્રહ યજ્ઞમ સમાચરેત, ગ્રહ યજ્ઞની સાથે પાઠાત્મક લઘુરુદ્ર સાથે આવા યોગોના દોષનું જો વિધિવત નિવારણ થાય તો એને આગળ જતા ભવિષ્યમાં ખૂબ જ સારી સુખાકારી મળશે. જય ગણેશ. અનેક કોલર જોડાયા છે ભાવનગરથી આપણી સાથે કૃણાલભાઈ. કૃણાલભાઈ આપનો પ્રશ્ન અને આપની વિગતો જણાવો. તમારી જન્મ ની રાશિ મીન છે? આમાં તો મીન આવે. 20/10/72 બરાબર. શું પ્રશ્ન છે? મકાન નો લોક એમ મકાન ઘર નું ક્યારે થાય? આપણે કોઈ પણ ખેતરમાં જયારે આંટો મારવા જઈએ ને ત્યાં સર્વે નંબર આપણને ખબર હોય છે તો જ ખબર પડે કે આટલા બધા વીઘાની અંદર આપણો કયો વીઘો છે. અને પછી એ વીઘાની અંદર આપણે પાણી પીએ, વીઘાની અંદર કેરા પારી કરીએ, જીરું જેમ કંઈ કરવું એ કરી શકીએ. એમ જન્મકુંડળીમાં બાલા એવું જ છે. જન્મકુંડળીની અંદર તમારો સ્થળ જો પરફેક્ટ હોય, તમારું તારીખ પરફેક્ટ હોય, તમારો સમય જન્મનો પરફેક્ટ હોય, તમે કંઈક વિશેષ તમને જ્ઞાન આપી શકીએ. બાકી આવું બધું થાય કે ગામ જવાનું સરનામું આપણી પાસે ના હોય અને એસટી બે જઈએ અને કંડક્ટર પૂછે ક્યાંની ટિકિટ આપો તો કે ફાવે ત્યાં નહીં આપો તો કંડક્ટર તો વચમાં ઉતારી દેશે. આવી રીતે તો છતાંય તમારા સમાધાન માટે મેં પ્રશ્ન કુંડળી મૂકી છે. સમાધાન માટે શ્યોરિટી આને ન કહી શકાય પણ સમાધાન કહી શકાય કે ભાઈ આમાં કંઈક વ્યવસ્થિત રીતે આપણને પરિણામ આપતી હોય છે પ્રશ્ન કુંડળી. પ્રશ્ન કુંડળી પ્રમાણે જમીન મકાન અને મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ તમને હમણાં થોડી રાહ જોવાનું કહે છે. 1.5 વર્ષ સુધી રાહ જોશો તો સારા પરિણામો મળશે. કદાચ વધારે ઉતાવળ હોય લેવાની ઈચ્છા હોય તો આ ફેબ્રુઆરી 2018 પછી એટલે કે ઉત્તરાયણ પછી તમે લેશો તો તમને સારી સફળતા દેખાઈ રહી છે. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો, કારણ કે તમારા વિચારો વારંવાર બદલાતા રહેતા હોય છે અને એના કારણે સારા પરિણામ નથી મળતા. એક લાલ કલરનો ઊનનો દોરો શરીરના માપનો લેવાનો, રવિવારના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનો અને અર્ઘ્ય આવ્યા પછી દોરો જમણા હાથના કાંડે બાંધી દેવાનો. તમારા ભાગ્યની ઉન્નતિમાં તમને સારો અવકાશ મળશે. મકાનને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો એ હળવા થશે. ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ તમારી કુંડળી બનાવી રહી છે તો આવા સમયે ચાંડાલ યોગના દોષનું પણ જો વિધિવત નિવારણ થશે તો તમારા માટે ખૂબ જ સારું રહેશે. જય ગણેશ. આણંદ થી કોલર મિત્ર જ્યોતિબેન આપણી સાથે જોડાઈ ગયા છે. જ્યોતિબેન આપને શું પૂછવું છે આપની વિગતો જણાવો. હેલો. હા નમસ્કાર. નમસ્કાર. હેલો. હા હું આણંદ થી નિલેશભાઈ વાત કરું. જી નિલેશભાઈ. હા મારી જન્મ તારીખ 19/10/1982. સમય? સમય સાંજના 9:25. બરાબર. જન્મ સ્થળ?
જન્મસ્થળ આણંદ. આણંદ, શું પ્રશ્ન છે નિલેશભાઈ? પ્રશ્ન એવો છે સાહેબ કે હમણાં હમણાંથી નિષ્ફળતાઓ બહુ આવે છે. હા, હવે સાચા હોવા છતાંય સફળતા મળતી નથી. તમારું ચોથા સ્થાન નો માલિક જે સૂર્ય છે એ તુલા રાશિનો બેઠેલો છે છઠ્ઠા સ્થાન ની અંદર. મતલબ કે આ સૂર્ય આત્મવિશ્વાસ નો કારક ગ્રહ છે. તમારે માન જોઈતું હોય, તમારી ઇજ્જત જોઈતી હોય, સ્કૂલ ની અંદર સારી રીતે તમે કામ કરી શકો, સારી સેલેરી પ્રાપ્ત થાય, સારા ખર્ચા ઓછા થાય અને સારી રીતે આગળ વધી શકો, આ બધા માટે એક સૂર્યનું રત્ન આવે છે માણેક, જેને અંગ્રેજીમાં રૂબી કહેવામાં આવે. અને આ રત્ન લાલ કલર, એટલે કે જે આપણે જે કબૂતરની આંખ જેવા કલરનું હોય છે, એને ઉપરત્નો ઘણા બધા હોય છે, પણ ઓરિજિનલ જો માણેક મળે તો વધારે સારું, નહીં તો પછી ઉપરત્નનો ઉપયોગ કરજો. મઢાવવાનું છે સોનામાં, સોનામાં ન મઢાવી શકાય તો પંચધાતુમાં એને વીંટી બનાવી. જપા કુસુમ શંકાસમ કાશ્યપય મહદૃદિમ તમોરી સર્વ પાપ અઘ્નમ પ્રણતોષ્મી દિવાકરમ, આ ભગવાન શ્રી સૂર્યનારાયણનો મંત્ર છે. 7000 મંત્રના જાપનું અનુષ્ઠાન શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે. પણ પાછું એમ પણ કહેવાયું છે કે કળિયુગની અંદર 4 ગણા મંત્ર જાપ કરો તો વધારે સફળતા મળે. મતલબ કે આ મંત્રના 28000 તમે જાપ કરો અથવા કોઈ સારા પંડિત પાસે જપ કરાવડાવી લ્યો, અને ત્યારબાદ રવિવાર અથવા તો સૂર્યના જે 3 નક્ષત્ર આવે છે બિંસોત્તરી મહાદશા પ્રમાણે, એમાંથી કોઈ પણ એક નક્ષત્રના દિવસે સારું મુહૂર્ત જોઈ તમે એ રત્ન ધારણ કરી લ્યો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે, તમારા કાર્યક્ષેત્રમાં વિકાસ પણ થશે, જે કંઈ તમારા પ્રશ્ન છે પ્રશ્ન હળવા થશે. ઘણી વખત સૂર્યનારાયણને આપણે એક જ વખત અર્ઘ્ય આપતા હોઈએ છીએ, પણ જયારે સૂર્ય છઠ્ઠા આઠમા અને 12મા સ્થાનમાં કેન્દ્ર અને ત્રિકોણનો અધિપતિ થઈને બેઠો હોય ત્યારે 3-5 અથવા 7 વખત પણ વ્યક્તિ અર્ઘ્ય આપી શકે છે. તો આ પ્રમાણે પણ તમે ભગવાન સૂર્યનારાયણને રાજી રાખશો, ચોક્કસ સારી સફળતા મળશે. ચોક્કસ મહેન્દ્રભાઈ, આપણે અનેક વાર બધી ચર્ચાઓ કરતા હોય છે, કેટલીક ચર્ચાઓ એવી હોય છે કે જે લોકો આપણી સાથે દરરોજ કરતા હોય છે, એમાંની એક ચર્ચા એવી હોય છે કે વિદેશ યોગ માટે લોકો પૂછતા હોય છે, તો વિદેશ યોગ માટે કુંડળીમાં એવા કયા ગ્રહો જવાબદાર હોય છે? એક સમય એવો હતો કે માણસ વિદેશ જવું એ પાપ ગણતો હતો, પોતાના પરિવારથી દૂર જવું એ માણસ માટે કંટાળાજનક હતું. પણ તોય કહેવત હતી કે બાપના કૂવામાં બુડી ના મરાય, એનો મતલબ કે બહાર જઈને પણ ભાગ્ય વિકાસ કરી શકાય. અને હવેના છોકરાઓને ઘરમાં રહેવું ગમતું નથી, અને એટલા માટે આ પરદેશ ગમનના યોગને આપણે સુદ્રઢ રીતે જોવામાં આવે તો કુંડળીમાં ભાગ્યસ્થાન એટલે કે આપણું જે 9મું સ્થાન છે એ 9મા સ્થાનને કુંડળીના આધારે જોવાનું હોય છે. ચરાદી રાશિઓની સંજ્ઞા પ્રમાણે આ સ્થાનને જોવાનું હોય છે. 9મા સ્થાનનો માલિક જ્યારે મોટા ભાગે 12મા સ્થાનમાં આવે ત્યારે પરિવારથી છૂટો પડીને માણસ પરદેશ જાય, આવી એક સામાન્ય આપણી કુંડળીની લોકવાયકા હોય ને, ઘણા બધા કુંડળીઓ જોયા પછી આ વસ્તુ બનતી હોય છે. જેને પીઆર લેવાનું હોય, જેને સેટ થવાનું હોય, જેને એના ભાગ્યસ્થાનનો માલિક જ્યારે 8મા સ્થાનમાં આવતો હોય ત્યારે પણ વ્યક્તિ પરદેશમાં જઈ શકતો હોય છે. પણ 12મા સ્થાનમાં વિશેષતા પ્રબળતા એને પ્રાપ્ત થતી હોય છે પરદેશમાં સ્થિરતા માટેની. ઘણી વખત તમે જોજો માણસ 2-3 વર્ષ જાય, 5 વર્ષ જાય, પાછો આવે, ભણવા માટે 6 મહિના ડિગ્રી કરવા માટે જાય, પાછો આવે, એક વખત પાછો આવી જાય પછી જવાના એના ઘણા બધા યોગો ન બને. આવા સમયે કુંડળીમાં જોવામાં આવ્યું છે કે ભાગ્યસ્થાનનો માલિક જ્યારે 3જા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે કે નાની શોર્ટ મુસાફરીના યોગ એને બનતા હોય છે, 1-2 વર્ષ એને રહેવાના યોગ બનતા હોય છે. આ પ્રમાણે ભાગ્યનું ઘડતર પરદેશમાં કુંડળીના ગ્રહોના આધારે આપણે દીક્ષિતા જોઈ શકીએ.